ચાલો હવે આપણે આજે ફિનોલ છે એ કેટલો પ્રબળ એસિડ છે એની ચર્ચા કરવાની છે. ખબર તો આજની આપણી ચર્ચા છે ફિનોલ સંયોજનોની એસિડિકતાની ચર્ચા કરવાની છે. કે ફિનોલ છે એ ધાતુઓ જેવી કે સોડિયમ ને એલ્યુમિનિયમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા તેનો એસિડિક સ્વભાવ સૂચવે છે. આપણે કાલે પ્રક્રિયા જોઈ ગયા. તો ફિનોલમાં બેન્ઝીન વલય કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે તેના sp2 સંકૃત કાર્બન સાથે આ હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જ જોડાયેલો છે. આ કારણે ફિનોલ અણુમાં તેના સંસ્પંદન બંધારણો દર્શાવ્યા મુજબ વીજભાર વિતરણથી ઓએ સમૂહનો ઓક્સિજન પરમાણુ ધન વીજભારિત બને છે. એટલે એસિડિકતા માટે જવાબદાર હું છે એની ચર્ચા કરવાની છે આપણે. તો આ બેન્ઝીન રિંગ દોરી આપણે, બરોબર, જેમાં તમને આ ઓએચ સાથે જોડાયેલો જે કાર્બન છે આ કાર્બન એ કેવો સંકરણ વાળો છે તો કે sp2. કે ફિનોલમાં બેન્ઝીન વલય કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે આ ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષે છે. તેનો sp2 સંકૃત કાર્બન આ રહ્યો, sp2 સંકૃત કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જોડાયેલો છે, દેખાય છે. અને એના કારણે ફિનોલ અણુમાં તેના સંસ્પંદન બંધારણ, તો વડે સંસ્પંદન બંધારણ દોરે તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોન છે એકાંતરે ઠેકડા મારશે. તો જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ ઠેકડો મારશે એટલે આ બંધ ઉભો થઈ જાય. આવું આપણે ઘણી વખત તમને સંસ્પંદન બંધારણ દોરતા શીખવાડેલા છે. જો આ બંધ છે એમનેમ રાખો, આ બંધ છે એ પણ એમનેમ રાખો, હે, આ ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થયા એટલે ત્યાં ઋણ વીજભાર આવી જશે અને આ બંધ હતો ડબલ વાળો એ ઉભો થઈ ગયો એટલે ડબલ થઈ ગયા. આ ઓક્સિજન, ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગયા એટલે એની પર પ્લસ વીજભાર અને આ છે એચ છે એમ નંબર છે. હવે તમને ખબર હરી પાછો અહીંયા હતા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા અને અહીંયા એકાત્રે હરી પાછા અહીંથી અહીંની આવે અહીંયા એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે એટલે આ બંધ ઉભો થઈ ગયા. એ સિવાય ક્યાંય ફેરફાર નહીં, બરોબર, એ સિવાય આપણે ક્યાંય ફેરફાર કરવાનો નથી. આ બંધ છે ઉભો એમનેમ છે, આ ડબલ બોન્ડ ઓ વાળો છે એ પણ પ્લસ વીજભાર, આ બંધ કારક અને આ એચ છે એ બધું એમનેમ છે. ખાલી કરવાનું શું તો કે અહીંયા ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ કરવાનું, બંધ ઉભો કરી દે, આ બંધ ઉભો કર્યો અને ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ કર્યા અહીંયા ઋણ વીજભાર, બરોબર. હજી ક્યાં અહીંયાથી અહીંયા એકાંતરે અહીંયા છે તો અહીં નહીં આવે સીધા અહીંયા એટલે આ બંધ નીચે પડી જાય. એટલે જે વસ્તુ જેમ હોય ક્યાં ફેરફાર થાય એ જ જોવાનું છે આપણે. તો જો આ ડબલ બોન્ડ ઓ વાળો પ્લસ વીજભાર આ જેમ છે એમનેમ જ, આ બંધ પણ એમનેમ જ, ખાલી અહીંના આ જે ઇલેક્ટ્રોન હતા એ અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે ત્યાં ઋણ વીજભાર, બરોબર, એટલે આ બંધ છે નીચે પડી ગયો એટલે અહીંયા આવી ગયો. સમજાણું, ક્લિયર. અને હજી સંસ્પંદન થાય એટલે ઇલેક્ટ્રોન જ્યાં હતા એમ ત્યાં પાછા. તો જો આ બંધ એમનેમ, આ બંધ એમનેમ, અહીંયા બંધ આવી ગયો અને આવું એ જ એટલે આપણે ઓક્સિજન તમે જોઈ લ્યો, ઓક્સિજન કેવો બને છે તો કે ધન વીજભારિત છે. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સૂચવે છે કે ફિનોલ સંયોજનો આલ્કોહોલ અને પાણી કરતા પ્રબળ એસિડ સંયોજન છે. એટલે આ આલ્કોહોલ કરતા પાણી પ્રબળ એસિડ હતું અને એના કરતા આ ફિનોલ છે એ વધારે પ્રબળ એસિડ છે આ કમ્પેરિઝનથી, બરોબર. તો ચાલો આપણે તપાસીએ કે એરોમેટિક વલય સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ કરતા વધુ એસિડિક શા માટે છે. હે, આ આ આ ઓએચ છે એ વધુ, આ એચ છે એ વધુ એસિડિક છે, ના આના કરતા વધુ એસિડિક છે એની પાછળનું કારણ કે આલ્કાઇલ ઓએચ જોડાયેલો છે ના એરાયલ, તો આ હુકમ વધુ એસિડિક છે એની ચર્ચા કરવાની કહે છે. તો એની પાછળનું કારણ છે કે આવા આલ્કોક્સાઇડ જે આલ્કોહોલ છે હે એનું આવી રીતના આલ્કોક્સાઇડ એનબીનો આ માઇનસ અને આ એચ પ્લસ. હવે આ જે આલ્કોક્સાઇડ બન્યો
એના સંસ્પંદન સૂત્રો બનતા નથી, એટલે કે ઓક્સિજન ઉપર ઋણ ઉજભાઈ. ત્યારે અહીંયા તમે ફિનોલ જોવો છો, આવું એ છે. આ ઓક્સિજન માઇનસ અને આ એચ પ્લસ, બરોબર. આ ફિનોક્સાઇડ આયન છે એના આપણે કીધું પ્રમાણે એના શું બનશે, તો કે સંસ્પંદન સૂત્રો બનશે. આના સંસ્પંદન સૂત્રો બનશે કે ફિનોલમાં ઓએચ બંધ સાથે જોડાયેલ કાર્બન છે, તમને ખબર આ કેવો કાર્બન છે, તો કે એસપી ટુ સંકૃત કાર્બન છે. જયારે અહીંયા તો કેવો હતો, તો કે એસપી થ્રી હતો. કે ફિનોલમાં ઓએચ બંધ સાથે જોડાયેલો એસપી ટુ સંકૃત કાર્બન, કાર્બનની વધુ વિદ્યુત ઋણતાના કારણે ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. અને ઇલેક્ટ્રોન છે ક્યાં શિફ્ટ થઈ જાય, તો કે એસપી ટુ કાર્બન હોય ને, એટલે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા છ છ કાર્બન, એ આ બધું શિફ્ટ થવાનું પ્રયત્ન કરે, એટલે કે એના સંસ્પંદન સૂત્રો બનશે. એટલે કે ઋણ વીજ ભાર છે ફિનોક્સાઇડમાં, એ કેવો છે, તો કે વિસ્થાનીકૃત છે, પહેરાક છે. જે ઓએચ બંધની ધ્રુવ્યતામાં શું કરશે, તો કે વધારો, બરોબર. હવે જો અહીં આ સિમ્પલ આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો આ અહીંયા શું થાય, તો કે આલ્કોક્સાઇડ અને એચ બે બીના આ એચ વરી પાછું જોડાય ને આ બની જાય, બરોબર. ત્યારે અહીંયા શું થાય, તો કે આ ફિનોલમાંથી આ ફિનોક્સાઇડ બને એચ પ્લસ બન્યા. હવે ફિનોક્સાઇડ શું કરે, તો કે પોતે ભાઈ સંસ્પંદન બંધારણો બનાવવામાં કામ લાગી જાય, એટલે દ્રાવણમાં એચ પ્લસ જે જાજી ગળી રહે, આ સાદી ભાષામાં કહું તો, બરોબર. અને આપણે હેનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત ભણી ગયા કે જેમાં એચ પ્લસ ની સાંદ્રતા વધુ હોય, કેવો હોય, વધુ એસિડિક હોય, તો આના સંસ્પંદન બંધારણ દોરવા દઈએ. તો જો આપણે દોરીએ, એટલે કે ફિનોક્સાઇડ એનની સ્થિરતા કેવી છે, તો કે વધારે છે. અને ફિનોક્સાઇડ એનની સ્થિરતા વધુ છે, બરોબર. તમને સંસ્પંદન બંધારણ દોરતા આવડે છે, અહીંથી અહીં શિફ્ટ કરો, આ બંધ ડબલ કરી નાખો, આ બંધ છે એમનમ, આ બંધ છે ઈ પણ એમનમ, અહીંયા શિફ્ટ થઈ ગયા આ ચાર, બરોબર. અહીંયા ડબલ થયો એટલે અહીં શું આવશે, માઇનસ વીજ ભાર આવશે. હજી સંસ્પંદન બંધારણ અહીંથી અહીં શિફ્ટ થાય. એક ને એક વાત આપણે કેટલી વખત આવી ગઈ છે, આ ઓક્સિજન આ બંધ છે અહીંયા ઉભો થઈ ગયો, આ બંધ ઉભો તો એમનો જ રહે, અહીંયા શિફ્ટ થઈ ગયો એટલે ઋણ વીજ ભાર વરી પાછો અહીંથી અહીંયા શિફ્ટ થશે. તો અહીંયા થશે શું, આ ઋણ વીજ ભાર, આ ઓક્સિજન ડબલ બોન્ડ અને વરી પાછો ક્યાં ઇલેક્ટ્રોન વયા ગયા, આ બંધ આ બંધ આ બંધ અને ઓક્સિજન ઉપર જ્યાં તને અન્ય ઇલેક્ટ્રોન પાછા વયા ગયા. તો તમે જોઈ શકો છો કે ભાઈ ઓક્સિજનના ઇલેક્ટ્રોન ફિનોક્સાઇડમાં કેવા છે, તો કે વિસ્થાનીકૃત છે, સમજાણું. તો અહીંયા ઓએચ બંધની ધ્રુવ્યતા આમાં શું થઈ ગઈ, વધે છે, જેના પરિણામે આલ્કોહોલની સરખામણીમાં ફિનોલ છે એનું આયનીકરણ વધારે થાય છે. હવે આપણે આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ આયનની સ્થાયીતાની ચર્ચા કરીએ. તો ફિનોક્સાઇડ આયન કેવો છે, વધુ સ્થાયી છે, તો કે જેના સંસ્પંદન સૂત્રો જાજા બનતા હોય એની સ્થિરતા કેવી હોય, તો કે વધારે હોય. તો આલ્કોક્સાઇડના સંસ્પંદન બંધારણ જ બનતા એટલે સ્થાયીતા ઓછી, અને ફિનોક્સાઇડના સંસ્પંદન બંધારણ બને છે, સમજણ. કે આલ્કોક્સાઇડ આયનમાં ઋણ વીજ ભાર ઓક્સિજન ઉપર સ્થાનીકૃત છે, એટલે કે આ જે આ ઓક્સિજન ઉપર આ ઇલેક્ટ્રોન છે એને સ્થાનીકૃત છે. ત્યારે ફિનોક્સાઇડમાં કેવા છે, તો કે વિસ્થાનીકૃત છે, જેની સ્થિરતામાં શું કરે છે, તો કે વધારો કરે છે. અને જેના કારણે ફિનોક્સાઇડ આયન કરતા ફિનોલ અણુ, ટૂંકમાં ફિનોક્સાઇડ આયન કરતા ફિનોલ અણુ કેવો છે, તો કે ઓછો સ્થાયી છે, સમજાણું. તો વિસ્થાપિત ફિનોલ સંયોજનોમાં નાઇટ્રો સમૂહ જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીને કારણે ફિનોલની એસિડિક પ્રબળતામાં હજી વધારો થાય. હજી થોડું કમ્પેરિઝન આપ્યું, આ ફિનોલ છે એસિડિક સાબિત થયો, બરોબર. પણ એના કરતા એ વધુ પ્રબળ એસિડ કોણ થશે, તો કે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની એન્ટ્રી થાય ને, નાઇટ્રો સમૂહ જેવા, ઓ સોરી અહીંયા ઓર્થોમાં નાખવાનું, ઓર્થો નાઇટ્રો ફિનોલ, તો એ વધુ એસિડિક થાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની. તો એસિડિક પ્રબળતામાં શું થાય, તો કે વધારે. જ્યારે આ સમૂહ ઓર્થો ને પેરાસ્થમમાં હોય ત્યારે આ અસર વધુ પ્રબળસર થાય, અને આના કરતા હજી વધુ પ્રબળ એસિડ કોણ સાબિત થાય, તો કે અહીંયા હું ઓએ જ રાખું, અહીંયા એનો ટુ રાખું, ઓર્થોમાન પહેરવા બેમાં, તો હજી પ્રબળતા વધારે થાય. જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની
સંખ્યા વધતી જાય એમ એની એસિડિક પ્રબળતામાં શું થશે? તો કે વધારો થશે. સમજણ. આના કારણે ભીનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર અસરકારક રીતે વિસ્થાનીકૃત પામે છે. અને બીજી તરફ આલ્કાઈલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ સામાન્ય રીતે ફિનોક્સાઇડ આયન બનાવવામાં સહાયક બનતા નથી. જયારે આમાં આલ્કોક્સાઇડમાં તમને ખબર છે કે આમાં કઈ એવા કઈ સંસ્પંદન બંધારણ કે એના કોઈ ઇલેક્ટ્રોન આકર સમૂહ આવવાનો ચાન્સ બહુ ઓછા છે, એટલે આની સ્થાયીતા ઓછી હોય, આની સ્થિરતા વધારે, એટલે આ વધુ એસિડિક હોય. સમજણ. સમજણ. ક્લિયર. તો આના કરતા વધુ એસિડિક છે. આ ક્રેસોલ નું એક્ઝામ્પલ પણ તમે આપી શકો. ક્રેસોલ છે ફિનોલ કરતા પણ ઓછું એસિડિક હોય છે. હવે હવે જો બીજું એક્ઝામ્પલ આપો, ઓલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે, આ OH અને આ CH3. તો આ ક્રેસોલ છે એ ફિનોલ કરતા ઓછો એસિડિક. હું કેમ? તો કઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવ્યો, એટલે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે. સમજણ. તો આવા પ્રશ્ન તમે એમસીક્યુમાં પૂછાય તો તમે જવાબ દેતા આવડતા હોવા જોઈએ. રેડી? તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. હવે સોમવારથી તો અમે સ્કૂલ ચાલુ થઈ જ છે અને મોટે ભાગે આપણી સ્કૂલનો સમય છે એ 10 થી 2 સુધીનો હશે. સમજાણું? એટલે 10 વાગે આવવાનું રહેશે તમારે.